संख्या वेची नाखो जे माध्यमिक शाळावाले जे बदा त्या जाय આર્થિક દ્રષ્ટિ છે ત્યાં સેબલ જેવું એના કરતા દૂરવાળા ને બધાને અનુકૂળ પડે ગુવામાં એટલો સ્વાદ થાય કે આપણે રસોડા ને બધું નવી સાથે ઉભું કરવું પડે ઠીક છે, આપણે વિચારીએ મહેમાનો ત્યાંથી કોઈ આવે એવા બીજી શાળાઓના બે પાંચ પાંચ એને જે મુખ્ય થતી હોય ત્યાં બોલાવે છે. બીજું કઈ આપણે દાદા ત્રણ કોલેજોમાં ગવર્મેન્ટે પેલા જે કન્સેશનવાળા ઇન્ટરનેટ કનેક્શન જે ફાળવ્યા છે બ્રોડબેન્ડ, એ BRSમાં 10 કનેક્શન, પછી BEdમાં 10 અને MSWમાં 10, એટલે એનો નિર્ણય લઈને આ એન્ડ સુધીમાં એમને જાણ કરવાની છે આપણે. હા,
આપણે એમને પાછી કનેક્શન લેવા કે નહીં? આપણે અમુક જ કોલેજો, એક પાલનપુરની કોલેજ અને ત્રણ આપણી, ચાર જ કોલેજો ફાળવ્યા છે. એટલે એમને લેખિતમાં માગ્યું છે કે અમને લેખિતમાં તમારે એટલે આચાર્ય જ આપવાનું છે લખીને? જાહેરાતનો ખર્ચ હા છે સાહેબ, જાહેરાતનો હા છે તો એ પાડી દઈએ તો ભાઈ કોઈ વિભાગમાં સ્કૂલોમાં તો કશું ખરીદી બાકી રહેતી નહીં, ચાર સ્કૂલનો પ્રોબ્લેમ છે. લવાણા પાલડી વિનિમંદિર કન્યા સાંભળી આપણી નહીં ચૂકવવાની પાછળ હેતુ એ હતો કે એ લોકોનું ખર્ચ વધારે આવે છે. કાગળ લખ્યા હતા સ્ત્રીઓને મને જે સાંપડીએ આમ ભલો માણે, બહુ સરસ માણે, બહુ વિવેકી બધું. મેં તો મારે નહીં ભણાવીને એવું લાગ્યું. મુખ્ય સેક્રેટરી આવું જુદો હોય દેખાવમાં ટેરો ના લાગે, પાછું વાતો પછી એમ લાગે વાતો કઈ વાત છે. મંત્રીઓની દિશા કરતા એમાં જેવું છે અમારે તો કામ જોઈએ ભાઈ. તમારું કેમ અટક્યું? એટલે પટાવાળા ની વાત માંથી મુક્ત થઈ જાઓ. હવે પટાવાળા નથી, તમે કારકુન છો. કારકુની કરતા નહીં આવડે તો પાછા પટાવાળામાં જ છો એ મારી ચાલ. હું બીજું કઈ ના સમજું, ફરી મારે આવું કેવું ના પડવું જોઈએ. આટલું સમજી લો. બીજા કોઈ છે ભાઈ? આપણા દશરા થવું પડશે સંસ્થાગત રીતે, ત્યાર પછી રામ રામ કરી લેવું પડશે ભાઈ. આટલું સમજી ચાલો. હા, અને એક વાત પણ સમજીને ચાલજો કે આદિરગઢ નથી, ત્યાંથી જે મનમાં કોઈને રાઈ ભરીને આવ્યો હોય તો થોડી રાઈ કાઢી નાખીને ચાલજો ભાઈ. અને એવું ના માનતા કે અમે અહીંયા બંધ કરશું, અમે તમારું બંધ કરીને પછી જંપીશું. એવા લોકોને નોકરીમાંથી કઢાવીને પછી જ અમે જંપીશું. કોઈના મનમાં રાઈ હોય તો બિલકુલ કાઢી નાખે, ત્યાંથી બિલકુલ સીધા દૂરથી ચાલુ હોય તો એ રહેવા છે. જરાય મનમાં જો રાઈ હોય તો કાઢી નાખજો બધા, જે કોઈ હોય. અને મારે હવે ફરી આવી સૂચના આપવી ના પડી જોઈએ ભાઈ કામમાં. તમે જે મને મોકલો છો એ કંઈ અહેવાલ બરોબર મને ગમતો નથી. એ કામ કહેવાય નહીં તો કલાકનું કામ છે. હવે મને જે અહેવાલ આપો છો એ પૂરા હાઈટ મિનિટ ના જાય એવું કામ છે.
મારે પૂરા દિવસો